છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અક્ષરા વિશે પૂરું કર્યું. હવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 6. બરાબર 6 થઈ ગયું. હવે આજે ચાલુ કરવાનું છે ચેપ્ટર નંબર 7, પ્રાણીમાં રચનાકીય આયોજન. અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 6 કમ્પ્લીટ કર્યા છે, બરાબર. હવે ચેપ્ટર 6 કમ્પ્લીટ કર્યા છે, 6 શનિ કક્ષી તમારી વર્ષે કમ્પ્લીટ કરવાની છે, બરાબર. અને આ ચેપ્ટર એવા કાંઈ અઘરા નથી. હવે ચેપ્ટર આના પછીના આવશે એ થોડાક સમજવા જેવા છે. અને આના પછી લગભગ ચેપ્ટર નંબર 12-13 સમથિંગ ત્યાંથી ચાલુ થાય છે. એ બધા ચેપ્ટર બહુ સમજવા જેવા છે, સારા છે અને સમજશો તો બહુ મજા આવશે, બરાબર. પ્રાણીમાં રચનાકીય આયોજન. હવે પ્રાણીમાં એટલે સામાન્ય રીતે પ્રાણીમાં કયો વિષય આવે છે, તો કે પ્રાણી પેશી. પ્રાણી પેશી વિશે જોઈએ તો સામાન્ય રીતે એમાં પેશી આયોજન, આપણે આજે તમને 4 પ્રકારના પેશી આયોજન પ્રાણીમાં જોવાનું છે. કેવા છે? તો કે અળસિયામાં જોવાનું છે, વંદો અને તેડી હોય, ત્રણ જ છે, ત્રણ પ્રકારના જોવાનું છે, બરાબર છે. અને સામાન્ય રીતે કોષો અને પછી કોષો એટલે કે એક સમાન સમૂહ ધરાવે છે, એક સમાન સમૂહ ધરાવે. અને પેશીમાંથી કોષમાંથી શું બનાવે? પેશી. હવે પેશી કઈ રીતે બનાવે? તો કે વિભિન્ન પ્રકારની રચના કોષો ભેગા મળી અને શું બનાવે? પેશી. પેશીમાંથી શું બનશે? અંગ બનશે. અને અંગમાંથી શું બનશે? અંગ તંત્રની રચના થાય છે. હવે સામાન્ય રીતે આપણે આ ચેપ્ટરની અંદર કેટલી પેશી આયોજન ભણવાનું છે? તો કે આ અળસિયું, વંદો અને દેડ કોષ, ચાર પેશી આયોજન આપણે ભણવાનું છે. ચાર પેશી આયોજન ભણવાનું છે. કયા કયા? તો કે અળસિયો, વંદો અને દેડ કોષ. અળસિયો છે તેનું પ્રજનન તંત્ર છે એ ભણવાનું છે, પાચન તંત્ર ભણવાનું છે, શ્વસન તંત્ર ભણવાનું છે, ઉત્સર્જન તંત્ર ભણવાનું છે અને સ્નાયુ તંત્ર, બરાબર છે. એટલે આટલું આપણે ભણવાનું છે. અળસિયા, વંદા અને દેડકા ત્રણેયમાં આપણી પાસે એના માટે ફ્લો ચાર્ટ પણ અહીંયા લેબમાં અવેલેબલ છે, એટલે જોયું હશે તો હું લેબમાં તમને એ પણ બતાવવાની છું, એટલે વ્યવસ્થિત તમને ખબર પડે. અને આપણી પાસે આ વંદો, દેડકો અને અને ત્રીજું તમે લીધું છે અળસિયું, આ ત્રણેય પોર્ટલમાં ત્રણેય પ્રાણીઓ પણ રાખેલા છે જોવા માટે. અંદર શું જોવા મળે છે, ખંડીય રચના અંદર કઈ રીતે છે, કયા ખંડમાં કઈ કઈ વસ્તુ આવેલું છે, એ બધું જ આની અંદર સામાન્ય રીતે છે. એટલે એ પ્રમાણે આપણે જોવાનું છે. પણ અત્યારે હું તમને મોબાઈલમાં જો બતાવીશ કે આ રીતે આવેલું છે તમને સમજાશે. એટલે હવે તો મને લાગતું નથી આ સપ્ટેમ્બર ચાલે છે, એટલે કે આપણે ઘણા ભણવાનું થાય સપ્ટેમ્બર પછી, આફ્ટર દિવાળી વેકેશન પછી ભણવાનું થાય. પણ ત્યાં સુધીમાં આપણે આ ચેપ્ટર પતી ગયું હશે, ફિનિશ થઈ ગયું છે. એટલે તમે આવશો પછી, હજી આપણે પ્રેક્ટિકલ બધા બાકી છે તો આવશો ત્યારે પ્રેક્ટિકલ કરાવીશ, ત્યારે હું તમને આ બધા પ્રાણીઓ લાઈવમાં બતાવીશ અને તમને બધું આગળ કરાવીશ. હવે આપણે પેશી આયોજન ભણવાનું છે, તો સામાન્ય રીતે આ ચક્રમાં પેશી છે તે ચાર પ્રકારની છે. એટલા પ્રકારની પેશી છે ચાર પ્રકારની. તો
क्या कयो तो पेलू भणवानुं छे अधिच्छद पेशी ते सामान्य रीते अधिशोषण करवानुं कार्य करे छे शुं करे छे अधिशोषण करवानुं कार्य अने बीजी पेशी छे एनुं नाम छे संयोजक पेशी के जे बे अवयवने जोड़वानुं कार्य करे छे त्रीजी छे चेता पेशी के जे उर्मी वेग अने परावर्ती कमान साथे संकळायेल छे अने त्रीजू छे स्नायु पेशी के सामान्य रीते स्नायु पेशी आपणे केवी रीते ભણવાની છે તો કે બે ત્રણ પ્રકારની સ્નાયુ પેશી આ ચેપ્ટરમાં ભણવાનું છે રેખિત સ્નાયુ અરેખિત સ્નાયુ ભણવાની છે અને જે રેખીય રજ સ્નાયુ આ ત્રણ પ્રકારની સ્નાયુ આપણે ચેપ્ટરમાં ભણવાની છે તો અધિચ્છદીય એટલે કે અધિચ્છદ પેશી ભણશું તો અધિશોષણ કરવાનું કાર્ય કરે છે આ પેશી હવે તેની અંદર શું છે તો કે કોષીય સ્તરના આધારે એના પાછા બે પ્રકાર પડે છે સરળ અધિચ્છદ અને બીજું છે જટિલ અધિચ્છદ હવે સરળ અધિચ્છદ છે એનું કોષ છે એક જ કોષીય સ્તર છે અને જટિલ અધિસ્તરમાં શું છે બહુકોષીય સ્તર છે અધિચ્છદ અને પક્ષમલ અધિચ્છદ
કુંજતું ગયું છે બરાબર જ્યારે જટિલ અભિછેદ છે એના બે પ્રકાર હોય છે સંયુક્ત અભિછેદ અને પરિવર્તન અભિછેદ હવે સંયોજક પેશી છે તો બે અંગોને જોડવાનું કાર્ય કરે છે એના ત્રણ પ્રકાર છે શિથિલ સભન અને વિશિષ્ટ હવે શિથિલ સંયોજક પેશી સભન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી તો સભન સંયોજક પેશી છે એના પછી બે પ્રકાર છે સભન નિયમિત અને સભન અનિયમિત વિશિષ્ટ સંયોજક પેશી છે એના ત્રણ પ્રકાર છે અસ્થિ કાસ્થિ અને રુધિર જે લસિકાનો એક ભાગ છે હવે ચેતાપેશી છે એનું કાર્ય શું છે તો કે ઉર્વી વેગની પરાવર્તી કમાન સાથે સંકળાયેલ છે અને સ્નાયુ પેશી છે પછી બે ત્રણ પ્રકારની છે રેખીય સ્નાયુ અરેખીય સ્નાયુ અને લંબ સ્નાયુ આ બધા સ્નાયુ પેશીના જે પ્રકાર છે એની આપણે સ્લાઇડો આપણી લેબમાં કરેલી છે બરાબર એ સ્લાઇડો હું એક પછી એક બતાવીશ ને કરાવીશ બરાબર અને તમે જોઈ અને આઈડેન્ટિફાય કરી શકો કઈ પ્રકારની સ્નાયુ છે આ હૃદ સ્નાયુ છે એ એક પ્રકારના હૃદયમાં જ આવેલું છે બરાબર છે હૃદયમાં આવેલી સ્નાયુ હૃદ સ્નાયુ વાતાવરણ છે એની સામે રક્ષણ આપવાનું કાર્ય છે અધિચ્છદ
પેશી હવે બીજું ઈ ક્યાં આવી છે કે પેશી છે એના કોષોનું કામ શું છે તો કે આ કોષો એવા છે કે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે ફટાફટ વિભાજન પામી જાય છે અને સામાન્ય રીતે વિભાજન થી હોવાને કારણે તે એક સ્તરીય ગોઠવાયેલ હોય છે અને સામાન્ય રીતે આ આદિછેદ કોષો છે એના બે પ્રકાર છે સરળ આદિછેદ અને બી એટલે કે એક જ સ્તર હોય છે એક જ સ્તરમાં કોષ અને બીજો પ્રકાર છે સંયુક્ત આદિછેદ એટલે કે સરળ આદિછેદ કે જે કોષો છે એક સ્તરમાં ગોઠવાયેલા છે કે જ્યારે સંયુક્ત આદિછેદ આના કોષો છે એ સ્તરમાં ગોઠવાયેલા નથી પણ ઘણા બધા સ્તરોની ગોઠવણી ઘણા બધા સ્તરોની ગોઠવણી આવેલી છે હવે સામાન્ય રીતે વાત કરીએ તો આ સંયુક્ત આદિછેદ છે તેમાં શું છે કોષો વચ્ચે ઓછામાં ઓછો પહેલા આપણે વાત કરીશું
લાદી સૌ વધી છે તો સામાન્ય રીતે લાદી સૌ વધી છે થી વાત કરીએ તો એના કોષ આ રીતે મુકાયેલા હોય છે આ કોષ રસ્તર કે શું પર હવે સ્તંભાકાર અધિચ્છદ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બરાબર સ્તંભાકાર અધિચ્છદ ઘનાકાર અધિચ્છદ અને પક્ષમલ અધિચ્છદ એક કોર્સ શરૂ કર્યો છે બરાબર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો અહીંયા સુધી આપણે ક્લાસ અહીંયા સુધી જે કરાયું છે એટલું એકવાર તમે રિફર કરી લેજો બરાબર છે